દીવ મ્યુનિસિપલ કાઉન્સિલરની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત. દીવમાં 7 વોર્ડ માટે દીવ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન 60% અને ભયમુક્ત શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ દીવ નગરપાલિકાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર ફોરમન બ્રહ્મા તેમજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉક્ટર વિવેકકુમારના સીધા માર્ગદર્શન હેઠળ તમામ સેક્ટર્સ તેમજ નોડલ અધિકારીઓ સાથે તમામ 14 મતદાન મથકો ઉપર બિન હથિયારધારી પોલીસ બંદોબસ્ત હેઠળ ભયમુક્ત અને નિષ્પક્ષપણે મતદાન સંપન્ન થયા બાદ ઉમેદવારો અને પોલિંગ કાઉન્ટિંગ એજન્ટની હાજરીમાં તમામ 7 વોર્ડ કુદમ દીવ ગોગલાના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમમાં સવારથી જ મતોની ગણતરી કરવામાં આવી હતી. ભાજપે 6 વોર્ડ નંબર 2, 3, 5, 7, 12, 13માં બિનહરીફ વિજય મેળવ્યો હતો અને 7 વોર્ડની ચૂંટણીમાં વોર્ડ નંબર 1, 4, 6, 8, 9, 10, 11માં ભવ્ય જીત હાંસલ કરીને દીવ નગરપાલિકામાં 15 વર્ષ બાદ ભાજપાની નવી બોડીની રચના થઈ રહી છે. તેમાં 7 મહિલાઓએ જીત હાંસલ કરીને દીવમાં બેટી બચાવો પઢાવોનું સૂત્ર સાર્થક થયું જણાય છે. દીવ નગરપાલિકાની ચૂંટણીમાં તમામ 13 બેઠકો પર ભાજપાના કમર ખીલ્યું છે. દીવના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ એક પક્ષને 7% સફળતા મળી છે. 15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરનાર ભાજપે કોંગ્રેસનો સફાયો કરી દીધો છે. તો કોંગ્રેસ કોઈ ઉમેદવાર ઊભો કરી શકે ન તો અન્ય કોઈ પક્ષ ભાજપાનો પડકાર કરી શક્યો. દીવની 13 સીટોમાંથી 6 બેઠકો પર ભાજપાના ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. બાકીની 7 સીટો માટે 7 જુલાઈના રોજ મતદાન થયું હતું. આ તમામ 7 બેઠકો પર ભાજપે જંગી જીત મેળવી છે. છેલ્લા 15 વર્ષથી દીવમાં કોંગ્રેસની સતત સત્તા હતી, પરંતુ કોંગ્રેસને ક્યારેય આટલી 7% સફળતા મળી નથી. ભાજપે આ વખતે આ ચમત્કાર કર્યો છે. આ ચૂંટણી ભાજપા પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, રાષ્ટ્રીય સચિવ અને પ્રદેશ પ્રભારી વિજયા રાહટકર, સાંસદ લાલુભાઈ પટેલ, ચૂંટણી પ્રભારી વિશાલ ટંડેલ, જિલ્લા પ્રમુખ બિપિન શાહ વગેરેની આગેવાની હેઠળ લડવામાં આવી હતી અને તેમાં પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજા, જિલ્લા પ્રભારી જિજ્ઞેશ પટેલ, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન બામણિયા, વરિષ્ઠ આગેવાન રામજી પારસમણી, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલ અને ચૂંટણી વ્યવસ્થા સ્થાપન સમિતિના સચિવ બી એમ માછીએ પણ સહયોગ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના માર્ગદર્શન હેઠળ ભાજપે આ અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે, જેમાંથી ઉપસ્થિત હોદ્દેદારોનું દીવ જિલ્લા ભાજપા પ્રમુખ બિપિનભાઈ શાહ દ્વારા પુષ્પમારા પહેરાવીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું, તેમજ ભાજપા પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, રાષ્ટ્રીય સચિવ અને પ્રદેશ પ્રભારી વિજયા રાહટકર દ્વારા વિજય મેળવનાર તમામ 13 વોર્ડના કાઉન્સિલરોને પુષ્પમારા પહેરાવીને સ્વાગત સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અમે મોદી સરકારની તમામ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે. આનો તમે શ્રેય દીવની જનતા અને ભાજપાના કાર્યકરોને જાય છે એવી લાગણી રાષ્ટ્રીય સચિવ અને પ્રદેશ પ્રભારી વિજયા રાહટકરે વ્યક્ત કરી હતી. દીવ નગરપાલિકાની ભવ્ય જીતથી તમામ ચૂંટાયેલા 13 કાઉન્સિલરોનું ભાજપા કાર્યાલય ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જાપાનના પૂર્વ પ્રધાનમંત્રીના નિધનના કારણે ભારતભરમાં એક દિવસના રાષ્ટ્રીય શોકને ધ્યાનમાં લઈ જીતનું જશ્ન મનાવવામાં મુલતવી રાખવામાં આવ્યું. પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષનું આગલું લક્ષ્ય સેલવાસની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરવાનું રહેશે. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ દીવના તમામ કાઉન્સિલરો લોકસેવક તરીકે કામ કરશે અને દીવના વિકાસ માટે સમર્પિત રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચૂંટાયેલા 13 કાઉન્સિલરોમાંથી 7 મહિલા છે અને 9 કાઉન્સિલરો યુવાન છે. 45 વર્ષથી ઓછી ઉંમરના મહત્તમ ઉંમર 54 વર્ષ છે. આ વખતે દીવ નગરપાલિકાને નવું રૂપ અને નવા ચહેરા આપવા ભાજપે પહેલ કરી છે. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. બેટી બચાવ બેટી પઢાવ કા નારા હૈ વો મેં